नमस्कार मित्रों, वीडियो में तमारू स्वागत है। मित्रों बात करिए आज ना मुख्य समाचार नहीं तो समाचार जानता पहला जो हमारे चैनल ने सब्सक्राइब न करी हो तो सब्सक्राइब कर लेजो। तो मित्रों गुजरात राज्य ने अंदर फरी वक्त मित्रों वरसाद ने लेने हवामान ने सौथी मोटी आगाही अनुसार एक वरसाद नी नवी अपडेट मिली रही है। जेनी अंदर मित्रों आपणे वात करीए तो गुजरात ना आ विस्तारों नी अंदर वरसाद नी पण हाल आगाही व्यक्त करवामां आवी रही छे एवुं अमारुं अनुमान लगावामां आवी रह्युं छे। साथे साथे मित्रों वावाझोडा नी पण एक मोटी अपडेट सामे मळी रही छे। तो मित्रों उनाळानी शरूआत थई चूकी छे एवामां मित्रों हालनी आपणे जो वात करीए नवी अपडेट माहिती मुजब तो वादळछायुं वातावरण गुजरात राज्यनी अंदर जोवा मळी शके छे अने बीजी बाजु खेडूतोनी चिंतामां पण वधारो जोवा मळी रह्यो छे। साथे साथे मित्रों वादळछाया वातावरणनी साथे साथे अमुक विस्तारोनी अंदर વરસાદની પણ હાલ સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો વાવાઝોડાને લઈને પણ એક મહત્વની અપડેટ પણ સામે મળી રહી છે। આ સાથે સાથે મિત્રો બંગાળની ખાડીની અંદર નવું વાવાઝોડું સર્જાય એવું પણ હાલે અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। મિત્રો જેની સમગ્ર નવી અપડેટ જેમાં આવશે એમાં અમે તમને જણાવતા રહીશું। તો હાલ મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર તારીખ 25-27 માર્ચ દરમિયાન વરસાદની માહોલ જોવા મળી શકે છે ગુજરાત રાજ્યની અંદર। મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર વરસાદની પણ હાલ શક્યતાઓ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો હાલની જો આપણે વાત કરીએ તો કાળઝાળ ગરમીની પણ શરૂઆત થઈ ચૂકી છે એવામાં મિત્રો ગુજરાત રાજ્યની અંદર ફરી વખત કમોસમી વરસાદ એટલે કે માવઠાની અને સાથે સાથે તારીખ 25-27 માર્ચ દરમિયાન વરસાદી માહોલ જોવા મળી શકે છે એવું હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। અને આ સાથે સાથે મિત્રો વાતાવરણની અંદર પલટો પણ જોવા મળી શકે છે એવું હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો વાવાઝોડું વરસાદને લગતી તમામ નવી અપડેટ તેમજ ચોમાસું 2022ની તમામ નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।